न्यूज चैनल न्यूज 18 गुजराती आपणो गुजरात साथे हूँ छू सिद्धार्थ धाकिया। महत्वना समाचार विस्तार थी। छोटा उदयपुर में मेघराजाए धमाकेदार एंट्री करता नदियों गांडी तूर कोजवे धोवाया। દક્ષિણ ગુજરાતથી આગળ વધી ચોમાસાએ હવે આખા ગુજરાતમાં અસલી મિજાજ બતાવવાનું શરૂ કરી દીધું છે, ત્યારે છોટાઉદેપુરમાં મેઘરાજા કડાકા ભડાકા સાથે તૂટી પડ્યા। સવારથી જ ધોધમાર મેઘ સવારી આવી પહોંચતા છોટાઉદેપુરમાં ગામડાઓ પાણી પાણી થઈ ગયા। ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના પગલે છોટાઉદેપુર જિલ્લાની નદીઓ ગાંડી તૂર બની, નદી બે કાંઠે વહેવા લાગી। મધ્યપ્રદેશમાં ભારે વરસાદ પડવાના કારણે છોટાઉદેપુર જિલ્લામાંથી પસાર થતી કુવાંટની કરા નદી તેમજ કુવાંટ તાલુકાના નરવટ ખાતેથી પસાર થતી અશ્વિન નદીમાં ભારે પૂર આવ્યું। આ બંને નદીઓ બે કાંઠે વહેતા નયનરમ્ય દ્રશ્યો સર્જાયા હતા। આ નદીના પાણી દરિયાના મોજાની જેમ ઉછળતા નજારો જોવા નદી કિનારે લોકો પહોંચ્યા। તો બીજી તરફ ભારે વરસાદ અને નદીમાં પૂરના કારણે રાજપુરા ગામનો લો લેવલ કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો। કોઝવે ડૂબી જતા ગામ સંપર્ક વિહોણું બન્યું, 200ની વસ્તી ધરાવતા ગામનો સંપર્ક તૂટ્યો। તો નસવાડી તાલુકાના કુકાવતી ગામ પાસે આવેલા લો લેવલના કોઝવે ઉપર પાણી ફરી વળતા સુકાપુરા ગામ તેમજ વેગીનાર ગામના લોકો ગામની બહાર લો લેવલના કોઝવે ઉપર પાણી ઉતરે તેની રાહ જોઈને બેઠા છે, જ્યારે શાળાઓમાં શિક્ષકો પણ પહોંચી શક્યા ન હતા। નસવાડી ખાતે અભ્યાસ માટે આવતા વિદ્યાર્થીઓ પણ આવી શક્યા ન હતા। તો આ બાજુ ભારે વરસાદના પગલે બોડેલી તાલુકાના રાજવાસણા ગામ નજીક હેરણ નદી પરનો આડબંધ ઓવરફ્લો થયો। આડબંધ ઓવરફ્લો થતા ખેડૂતોમાં અનેરી ખુશી જોવા મળી। પહેલા વરસાદે નદી બે કાંઠે વહેતા ખેડૂતોના જીવમાં જીવ આવ્યો। તો આ તરફ છોટાઉદેપુરમાં વરસાદ મુશ્કેલી લઈને આવ્યો। સંખેડા તાલુકાનું કરાલી ગામમાં ડાયવર્ઝન ધોવાયું, કોતર ઉપરનું ડાયવર્ઝન ધોવાતા અવરજવર માટે તે બંધ થયું। રસ્તા બંધ થતા 25 ગામોને તેની અસર પહોંચી। તો નસવાડીના જાંબુગોડા ગામે બનેલો નવીન સ્લેબ ડ્રેનનો એપ્રોચ રોડ બેસી ગયો। ભારે વરસાદમાં જ રોડ ધોવાઈ ગયો। રોડ પર ભ્રષ્ટાચારની મોટી મોટી તિરાડો પડી જતા લોકોમાં રોષ જોવા મળ્યો। રોડ ધોવાઈ જતા અવરજવર માટે તેને બંધ કરવામાં આવ્યો। 2 કરોડના ખર્ચે બનેલો નવીન સ્લેબ ડ્રેનના લોકાર્પણ પહેલા જ એપ્રોચ બેસી જતા ભ્રષ્ટાચારની બૂમ ઉઠી। 2 મહિના પહેલા જ સ્લેબ ડ્રેનના એપ્રોચ બનાવવામાં આવ્યા હતા। એક ઇંચ વરસાદમાં રાજકોટ ડૂબી ગયું, અનેક વિસ્તારોમાં 3-4 ફૂટ પાણી ભરાયા। પાણીની રેલમ છેલના આ દ્રશ્યો છે સ્માર્ટ શહેર રાજકોટના। રાજકોટમાં માત્ર 1 ઇંચ વરસાદ ખાબકતા જ રાજકોટના મોટા ભાગના વિસ્તાર પાણીમાં ડૂબી ગયા। નીચાણવાળા વિસ્તારમાં પાણીનું સામ્રાજ્ય છવાઈ ગયું હતું। રાજકોટના નીચાણવાળા વિસ્તાર તો તળાવ બની ગયા હતા, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી દેખાઈ રહ્યું હતું। રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર BRTS રોડ સ્વિમિંગ પુલ બની ગયો। સવારમાં ચારે બાજુ પાણીનું રાજ છવાઈ જતા વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવવાનો વારો આવ્યો। રાજકોટના મવડી ચોકડી હોય કે 150 ફૂટ રિંગ રોડ હોય, નાના મવા સર્કલ હોય કે વાઘડ ચોકડી, તમામ જગ્યાએ રોડ પર 3-4 ફૂટ પાણી ભરાઈ જતા રસ્તા બેટમાં ફેરવાયા। ગોઠણસમાં પાણી ભરાઈ જતા લોકોને હાલાકી થઈ હતી। પ્રથમ વરસાદે જ મહાનગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરીની પોલ ખોલી નાખી। વાઘડ ચોકડી પાસે જળબંબાકારને સીધે સર્જાઈ, હાઈવે પર પાણી ફરી વળ્યા હતા। તો નાના મવા સર્કલના ઓવરબ્રિજમાં BRTS રૂટમાં ગોઠણ સુધીના પાણી ભરાયા, જેમાં BRTS બસોના ટાયર ડૂબી જાય તેટલું પાણી ભરાઈ ગયું। તો વેગડ ચોકડી પાસે વાહનો ડૂબી ગયા, અનેક વાહનો બંધ થઈ ગયા, રિક્ષાને પણ ધક્કો મારવો પડ્યો હતો। તળાવ બની ગયેલા આ દ્રશ્યો છે રાજકોટના પાળ રોડના। પાળ રોડ પર બેટમાં ફેરવાયો, ચારે બાજુ પાણી પાણી છવાઈ જતા લોકોને ભારે હાલાકી પડી। રાજકોટની રફતાર પર બ્રેક લાગી ગઈ। રોડ પર ગોઠણસમાં પાણી ભરાઈ જતા અનેક વાહનો પણ બંધ થઈ ગયા। વરસાદનું પાણી વાહનોમાં ઘૂસી જતા વાહનો બંધ પડી ગયા। વાહન ચાલકો રસ્તા પર જ બંધ હાલતમાં વાહનો મૂકી દેવા પડે તેવી પરિસ્થિતિ ઊભી થઈ। રાજકોટ શહેરને ગ્રામ્ય વિસ્તારો સાથે જોડતા રસ્તાઓ તળાવ બની ગયા। આ બાજુ રાજકોટ મનપાની વધુ એક બેદરકારી સામે આવી। શહેરના વાવડી વિસ્તારમાં વરસાદી માહોલમાં રોડ બનાવવાનું કામ શરૂ હતું। વિસ્તારમાં રોડ બનાવવા માટે ખાડો ખોદી નખાતા ખાડામાં પાણી ભરાયું। ખાડામાં 2-3 ફૂટ પાણી ભરાઈ જતા લોકોની સમસ્યા વધી। તો આ બાજુ રાજકોટમાં પ્રી મોન્સૂન કામગીરીના ધજાગરા ઉડ્યા। પાણી ભરાયા બાદ વહીવટીતંત્ર જાગ્યું। પાણી ભરાયા બાદ ગટર સાફ કરવા તંત્ર નીકળ્યું। ડેપ્યુટી કમિશનર સહિતના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી કામગીરીનો દેખાડો કર્યો। વગર ચોકડી પાસે JCB સહિતની સાધન સામગ્રી લઈને પાણીના નિકાલ માટે પહોંચ્યા। જામનગર જિલ્લામાં મેઘાનું રૌદ્ર સ્વરૂપ, કોઝવે તૂટ્યા, વિદ્યાર્થીઓ ફસાયા।
राज्य में दक्षिण गुजरात में चोमासानुं आगमन थई गया बाद हवे धीमे धीमे चोमासुं आगळ वधता आक्रमक बन्युं छे। एमां पण जामनगर पंथक में मेघराजानुं रौद्र स्वरूप जोवा मळ्युं हतुं। मेघराजानी पधरामणी साथे ज ददलादी रोड अने पुल तूटवा लाग्या तकलादी रोड अने पुल तूटवा लाग्या छे। दृश्यो जामनगरना कालावडना छे, ज्यां धोधमार वरसाद बाद एक कोजवेनो भाग तूटी गयो। कालावडना मोड़ीलामां स्थानिक नदीमां नवा नीरनी आवक थई, जेमां जर्जरित थयेलो कोजवे तूटी गयो। शाळाए जता बाळको तथा अन्य लोको जीवना जोखमे पाणी पार करता जोवा मळ्या। दृश्य જોઈને સ્પષ્ટ થાય છે કે નાના ભૂલકાઓએ તંત્રના વાંકે જીવનું જોખમ ખેડવું પડી રહ્યું છે। કોઝવે તૂટી જવાના કારણે સ્થાનિક લોકોએ પણ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। સ્કૂલ બસ અટવાઈ હતી, જેના પગલે બાળકો ફસાઈ ગયા હતા, જેથી ગામ લોકો દ્વારા બાળકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। નદી ગાંડી તૂર બનતા અનેક ગામનો સંપર્ક તૂટી ગયો હતો। આ બાજુ જામનગરમાં પણ મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ દર્શાવતા શહેરના માર્ગો પર જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું। જામનગરના વિવિધ વિસ્તારમાં વરસાદે રમઝટ બોલાવતા રોડ પાણી પાણી થઈ ગયા। જામનગર શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી ભૂકા બોલાવતા નદીઓ ગાંડીતૂર બની। વરસાદના આગમનને લઈને રસ્તા પર વરસાદી પાણી ફરી વળ્યા। નીચાણવાળા વિસ્તારોમાં રસ્તા પર નદીઓ વહેતી થઈ હતી તો વોકડા તેમજ નદીમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું। થોડા વરસાદમાં લોકોની મુશ્કેલી વધારતો વરસાદ થયો। જામનગરના લાલપુરમાં સૌથી વધુ 2.5 ઇંચ વરસાદ ખાબકતા રોડ પર નદી વહી। લાલપુરમાં 4 કલાકમાં 2.5 ઇંચથી વધુ વરસાદ પડતા લાલપુર પાણી પાણી થઈ ગયું। લાલપુરની બજારોમાં જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। વરસાદે અસલી મિજાજ બતાવતા લાલપુરના ખેતરો પણ તરબોળ થયા અને ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા। દેવભૂમિ દ્વારકામાં મેઘરાજાનું દેહ ધનાધન, જળબંબાકારથી જામ ખંભાળ્યા પાણી પાણી। ધોધમાર વરસાદના આ દ્રશ્યો છે દ્વારકા પંથકના। દ્વારકામાં મેઘરાજા ફરી એકવાર મહેરબાન થતા દ્વારકા પંથકમાં જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું। દ્વારકાની નદીઓ ગાંડીતૂર બની। દ્વારકાના જામ ખંભાળિયા, કેશોદ, વિજલપુર સહિતના ગામમાં ધોધમાર વરસાદના કારણે નદી બે કાંઠે વહી। વિજલપુર ગામે તેજ પવન સાથે ભારે વરસાદના કારણે વીજપોલ તેમજ અનેક વૃક્ષો ધરાશાયી થયા। વિજલપુર ગામે આવેલ સરકારી શાળામાં પણ વૃક્ષ ધરાશાયી થયું। ચારે તરફ પાણીનું રાજ છવાઈ જતા ખેડૂતો ખુશ થયા। જુઓ જામ ખંભાળિયાના આ દ્રશ્યો। 3 કલાકમાં 3 ઇંચથી વધુ વરસાદ પડતા જામ ખંભાળિયા બેટમાં ફેરવાયું। શહેરના નગરગેટ, સોની બજાર, રામનાથ રોડ સહિતના રસ્તાઓ પર ગોઠણસમા પાણી ભરાઈ ગયા। રસ્તાઓ પર પાણી ભરાતા અનેક વાહનો બંધ પડી જતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। આક્રમક વરસાદના કારણે રોડ પર 3 થી 4 ફૂટ પાણી ભરાઈ ગયા। રસ્તાઓમાં નદી જેવા દ્રશ્યો જોવા મળ્યા। રોડ પર પાણી ભરાતા વાહન ચાલકો અટવાયા। તો દેવભૂમિ દ્વારકામાં મેઘરાજાની તોફાની બેટિંગના કારણે ધરતીપુત્રો ખુશખુશાલ થઈ ગયા। ખંભાળિયા, વિજલપર, ભાળથર સહિતના ગામમાં ધોધમાર વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીની હેલી જોવા મળી। ભારે પવન સાથે વરસાદ પડતા વૃક્ષો અને વીજપોલ ધરાશાયી થવાની પણ ઘટના સામે આવી। ખેતરો જળથી તરબોળ થયા। કેટલાક ગામોમાં ખેડૂતોએ વાવણી કરી હતી અને વાવણી બાદ પ્રથમ સારો વરસાદ થતાં મગફળી અને કપાસ સહિતના પાકને નવજીવન મળ્યું। આ બાજુ દ્વારકાના ભાણવડ પંથકમાં વરસાદે ભૂકા બોલાવ્યા। ભાણવડ તાલુકાના જામપર ગામે ધોધમાર વરસાદથી ગામ પાણી પાણી થયું। જામપર ગામથી નવા ગામને જોડતા રસ્તા પર પાણી ફરી વળ્યા। રસ્તા પર પાણી ભરાઈ જતા વાહન ચાલકો અટવાયા। દ્વારકાના કલ્યાણપુરમાં પણ કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડ્યો। કલ્યાણપુર પંથકમાં મેઘરાજાએ તોફાની સ્વરૂપ બતાવતા 2 કલાકમાં 1.5 ઇંચ જેટલું પાણી વરસ્યું। કલ્યાણપુર, રાવલ, હરિપર સહિતના ગામમાં વરસાદ પડતા મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યા। ગ્રામ્ય પંથકમાં વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છે। ગાંડોતુર બનેલ દરિયાના આ દ્રશ્યો છે દ્વારકાના। દ્વારકાનો દરિયો ગાંડોતુર બનતા ભારે કરંટ જોવા મળ્યો। ગોમતી ઘાટ સહિતના દરિયા કિનારે 15 થી 20 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા। બીજી તરફ દ્વારકાના દરિયામાં બેદરકારીના દ્રશ્યો સામે આવ્યા છે। ઊંચા મોજા વચ્ચે જીવના જોખમે લોકો આનંદ માણી રહ્યા છે, તેમાં મોટી દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ તે સવાલ ઉભો થાય છે। મધ્ય ગુજરાતમાં પણ મેઘાએ કર્યા મંડાણ, ધમાકેદાર વરસાદથી ખેડૂતોને ઘીકેળા। રોડ પર વહેતા પાણીના આ દ્રશ્યો છે પંચમહાલના। અહીંયા મેઘરાજાએ 2 દિવસથી મંડાણ કરતા ચારે બાજુ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। પંચમહાલના હાલોલ અને જાંબુઘોડા પંથકમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા રોડ પર પાણી ફરી વળ્યા। હાલોલમાં વહેલી સવારે 1 ઇંચ જેટલો વરસાદ વરસ્યો, જ્યારે જાંબુઘોડામાં પણ 1.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો। જિલ્લામાં અન્ય વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડતા ઠંડક પ્રસરી હતી। ભારે વરસાદથી ખેડૂતો પણ ખુશખુશાલ જોવા મળ્યા। જળબંબાકારના આ દ્રશ્યો છે વડોદરાના। વડોદરાના શહેરમાં માત્ર 1 ઇંચ વરસાદ પડતા આખું વડોદરા ડૂબી ગયું। શહેરના માંડવી, ચોખંડી, દાંડિયા બજાર, રાવપુરા, સયાજગંજ, ફતેગંજ, સુભાનપુરા, માંજલપુર, ગોરવા, સમાસ, સરદાર એસ્ટેટ, આજવા રોડ, વાઘોડિયા રોડ, કિશનવાડી સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડતા રોડ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। વાહન ચાલકો અને રાહદારીઓ સહિત બાળકો સ્કૂલ જવા માટે અટવાયા છે અને રેઇનકોટ અને છત્રીનો સહારો લેવાની ફરજ પડી। સુમા તળાવ અને રાવપુરા રોડ ઉપર પાણી ફરી વળ્યા। આ બાજુ વડોદરાના વાઘોડિયા
માણોધર રોડ પર પણ પાણી ફરી વળ્યા. અનરાધાર વરસાદના કારણે રોડ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. પરિશ્રમ સોસાયટીના નાકે ઘૂંટણસમાં પાણી ભરાયા. વાઘોડિયાની એનજી શાહ હાઈસ્કૂલ પાસે પાણી ભરાયા. એસટી ડેપો રોડ ઉપર પણ વરસાદી પાણી ભરાયા. સામાન્ય વરસાદમાં જ પ્રિમોન્સૂનની કામગીરીની પોલ ખુલી ગઈ. વરસાદથી રસ્તા ઉપર પાણી ભરાઈ જતા વાહન ચાલકો પરેશાન બન્યા, તેમજ સ્કૂલે જતા વિદ્યાર્થીઓ પણ હેરાન થયા. ભરૂચ જિલ્લામાં મેઘરાજાએ ભૂક્કા બોલાવ્યા. ભરૂચ, રાજપીપળા સહિતના શહેરોમાં ધોધમાર વરસાદ. દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે. નવસારી, સુરતથી આગળ વધીને હવે મેઘો ભરૂચમાં ભૂક્કા બોલાવી રહ્યો છે. સોમવારે વહેલી સવારથી ભરૂચમાં ધોધમાર વરસાદ વરસ્યો. પહેલા જ વરસાદમાં નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા. ફોરજા ચાર રસ્તા નજીક વરસાદી પાણી ભરાયા. શહેરના શક્તિનાથ, કલેક્ટર કચેરી, મહમ્મદપુરા સહિતના વિવિધ વિસ્તારોમાં વરસાદ વરસ્યો. કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડતા આ પંથકના ખેડૂતોના જીવમાં જીવ આવ્યો. બીજી તરફ વરસાદના કારણે હાઈવે બ્લોક થઈ ગયો. ટ્રાફિક જામના આ દ્રશ્યો છે ભરૂચના જાડેશ્વર ચોકડી પાસેના. ધોધમાર વરસાદથી હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો. નેશનલ હાઈવે 48 પર વાહનોના થપ્પા લાગ્યા. જાડેશ્વર ચોકડી પાસે 2-3 કિલોમીટર વાહનોની લાંબી લાઇન લાગી. ભરૂચથી ઝઘડિયા અને અંકલેશ્વર GIDCમાં જવા વાહનોની લાઇનો લાગી. નર્મદા જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો. 2 દિવસ આવિરામ બાદ ધોધમાર વરસાદના પગલે રાજપીપળા શહેરના સ્ટેશન રોડ પર તેમજ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. વરસાદે શરૂઆત થતાં જ વીજ પુરવઠો ખોરવાતા સ્થાનિકો પરેશાન થયા. ખેડૂતોના બિયારણને પણ નવું જીવનદાન મળ્યું. વલસાડ અને રાજકોટના ગરનાળામાં ભરાયા પાણી, વાહન ચાલકો પરેશાન. વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદના પગલે રોડ પાણી પાણી થઈ ગયા છે. વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં 1 ઇંચ વરસાદ વરસ્યો હતો. થોડા સમય સુધી વરસેલા ભારે વરસાદને કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં કેટલીક જગ્યાએ રસ્તા પર પાણી ભરાયા, તો શહેરના મુગરાવાડી રેલવે ગરનાળામાં પણ પાણી ભરાઈ ગયા. આથી થોડા સમય સુધી રાહદારીઓ અને વાહન ચાલકોએ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. તો ચોમાસાની ઋતુમાં રસ્તા પર પાણી ભરાવાની સમસ્યા ઊભી થતી હોય છે, ત્યારે રાજકોટ શહેરમાં વરસાદે તંત્રની પોલ ખોલી છે. માત્ર 1 ઇંચ વરસાદમાં પોપટપરા નાળામાં પાણી ભરાઈ ગયા. ચોમાસામાં દર વર્ષની જેમ પાણી ભરાવાની પરિસ્થિતિ જોવા મળી, પરંતુ હજુ સુધી પાણી ભરાવાની સમસ્યાનો કોઈ ઉકેલ નથી આવ્યો. દર વર્ષે તંત્ર પાણી નિકાલનો ઉકેલ લાવવાના દાવાઓ કરે છે, પણ ચોમાસું આવે એટલે સ્થિતિ એની એ જ રહે છે. વડોદરાના શિનોર રેલવે ગરનાળામાં પાણી ભરાતા અનેક વાહનો ફસાયા. ગોઠનડૂબ પાણીમાંથી પસાર થતા વાહનોના દ્રશ્યો છે વડોદરાના. વડોદરાના મેઘરાજાએ તોફાની સ્વરૂપ બતાવતા અનેક વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું, ત્યારે વડોદરાના શિનોર રેલવે ગરનાળું પણ પાણીથી લથબથ ભરાઈ ગયું. ગરનાળામાં ઘૂંટણસમાં પાણી ભરાતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. રેલવે ગરનાળામાં પાણી ભરાતા વાહન ચાલકો 2 કિલોમીટર દૂર ફરવા મજબૂર બન્યા. રેલવે ગરનાળા પાસેથી પસાર થતા અનેક વાહનો પાણીમાં વચ્ચોવચ બંધ પડી જતા હાલાકીનો સામનો કરવો પડ્યો. રેલવે ગરનાળામાં બંધ પડેલ વાહનોને ધક્કા મારીને બહાર કઢાયા. કાંસની સફાઈના અભાવે રેલવે ગરનાળામાં દર ચોમાસામાં વરસાદી પાણી ભરાઈ જાય છે. ડાંગ જિલ્લામાં ધોધમાર વરસાદ શરૂ થયો. વઘઈ, આહવા, સાપુતારામાં ધોધમાર વરસાદ. વઘઈ, આહવાના મુખ્ય માર્ગો પર ઠેર ઠેર પાણી ભરાઈ ગયા. દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો કે ડાંગ જિલ્લો ફરી એક વખત તરબોળ જોવા મળી રહ્યો છે ભારે વરસાદને કારણે. બોટાદ અને ભાવનગર પંથકમાં કડાકા ભડાકા સાથે વરસાદ ખાબક્યો. આ દ્રશ્યો છે બોટાદના. બોટાદ પંથકમાં મેઘરાજાએ જમાવટ કરી છે. બોટાદના બરવાળા શહેર સહિત પંથકમાં પણ ભારે વરસાદ પડ્યો. બરવાળા તાલુકાના આસપાસ ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ પડતા રોડ પર પાણી વહેતા થયા. ભારે વરસાદના કારણે લોકોને ભારે બફારામાંથી છુટકારો મળ્યો હતો, તો ખેડૂતોમાં પાકને લઈને ખુશી સાથે આશા બંધાઈ. બોટાદના ગઢડામાં પણ મેઘરાજાએ ગાજવીજ સાથે એન્ટ્રી મારી. ડસા રોડ પર બોટાદનો ઝાંપો, ઉગામેડી રોડ વિસ્તારમાં વરસાદ પડ્યો. ભારે વરસાદથી ખેડૂતોમાં ખુશી જોવા મળી. રોડ પર વહેતા પાણીના આ દ્રશ્યો છે ભાવનગરના શિહોર પંથકના. અહીંયા મેઘરાજા મન મૂકીને વરસતા રોડ પર પાણી વહેતા થયા. શિહોર સહિત ગ્રામ્યના ટાણા, વરલ, બેકડી, જાબડા, સખવદર, કાજાવદર, કનાડ, ખારી, મેઘવદર સહિતના ગામોમાં જોરદાર વરસાદ પડ્યો. તો ભાવનગર શહેરમાં પણ વરસાદે જમાવટ કરી. સોમવારે સવારથી જ વરસાદ પડતા અનેક વિસ્તાર પાણી પાણી થયા. સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ બોલાવ્યો સપાટો. અમરેલી, રાજકોટ પંથકમાં અનરાધાર. દક્ષિણ ગુજરાતથી છલાંગ મારી ચોમાસું સીધું સૌરાષ્ટ્રમાં પહોંચી ગયું હોય તેવું લાગે છે. સૌરાષ્ટ્રમાં મેઘરાજા 3 દિવસથી સપાટો બોલાવી રહ્યા છે. અમરેલી, રાજકોટ, જામનગર, દ્વારકા પંથકમાં તોફાની વરસાદે જમાવટ કરી. આ દ્રશ્યો છે રાજકોટના ઉપલેટાના. અસહ્ય ઉકળાટ અને ગરમીની સાથે આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા હતા. બાદમાં મેઘરાજા તૂટી પડ્યા.
વરસાદ વરસતા શહેરના મુખ્ય રસ્તાઓ પાણી પાણી થયા. ઉપલેટાના મોટી પાનેલી, કાથરોટા, સમઢિયાળા, કોલકી, ડુમિયાણી, નીલાખા, વરજાંગ, જાળિયા, મજેઠી, તલંગણા, લાઠ, ભીમોરા, કુંઢેજ, વાડલા, ખાખી, જાળિયા, મોજીરા, સેવંતરામાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી મારી. વરસાદને લઈને ખેડૂતોમાં ખુશીની લહેર પ્રસરી. વૃક્ષ પર પડતી વીજળીના આ દ્રશ્યો છે રાજકોટના ગોંડલના. અહીંયા મેઘરાજા કડાકા ભડાકા સાથે પડતા વીજળી પણ પડી. ગોંડલના વેજા ગામમાં એક વૃક્ષ પર વીજળી પડતા કેમેરામાં કેદ થઈ. વીજળી વૃક્ષ પર પડતા ગામમાં દહેશત ફેલાઈ. રોડ પર જતા વાહનો થોડી વાર માટે અટકી ગયા. અંજાધાર વરસાદની આ તસવીરો છે અમરેલીની. અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ બરાબરનો જામ્યો છે. અમરેલી, લાઠી, જાફરાબાદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો. અમરેલીના નાના ભંડારિયા સહિતના ગામોમાં ધોધમાર વરસાદ પડ્યો. લાઠી શહેર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ભરાતા રોડ પર પાણી ભરાયા. જાફરાબાદ તાલુકાના પાટી, માણસા, નાગેશ્રી સહિતના ગામોમાં વરસાદ પડ્યો. વાતાવરણમાં ઠંડક થતા જનજીવને હાશકારો અનુભવ્યો. જૂનાગઢ અને પોરબંદર પંથકમાં પણ ગાજવીજ સાથે મેઘો તૂટી પડ્યો. પોરબંદર જિલ્લામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ધોધમાર વરસાદ પડ્યો. પોરબંદર શહેર અને જિલ્લાના નાગકા, કેશવ, ગોસા સહિતના ગામોમાં વરસાદ પડ્યો. આ બાજુ જૂનાગઢ પંથકમાં પણ મેઘરાજાએ જમાવટ કરી. સાસણના દેવળિયા સફારી પાર્કના ક્યારે ન જોયો હોય તેવો અદભુત દ્રશ્યો કેમેરામાં કેદ થયા. વરસાદ તૂટી પડતા લોકો તો ખુશ થયા, સાથે સાથે વન્ય પ્રાણીઓ પણ ઝૂમી ઉઠ્યા. જૂનાગઢના સાસણમાં વરસાદી માહોલમાં સિંહબાળ મસ્તી કરતા નજરે પડ્યા. એક તરફ વરસાદની સીઝન ધીમે ધીમે જામી રહી છે, ત્યારે બીજી તરફ સાસણના દેવળિયા સફારી પાર્કમાં બાળ રાજા જાણે વરસાદમાં પલળવા માટે નીકળ્યા હોય તેવા દૃશ્યો જોવા મળ્યા. વરસાદમાં ગેલ કરતા સિંહબાળનો નજારો કોઈએ પોતાના કેમેરામાં કેદ કરીને વાયરલ કર્યો છે. આ બાજુ જૂનાગઢ મેંદરડાના મીઠાપુરમાં નદીના પૂરમાં ખેડૂત તણાયા. મીઠાપુરમાં 1.5 કલાકમાં 3 ઇંચથી વધુ વરસાદ પડ્યો. મીઠાપુરમાંથી પસાર થતી મધુવંતી નદીમાં પૂર આવ્યું. મધુવંતી નદીના પૂરમાં હરિભાઈ સવજીભાઈ કુંભાણી નામના ખેડૂત તણાયા. જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશ ઠુમ્મર, પીએસઆઈ સહિતના અધિકારીઓની ટીમે મૃતદેહ શોધી કાઢ્યો. એનડીઆરએફ અને સ્થાનિકોની મદદથી ખેડૂતનો મૃતદેહ મળી આવ્યો. તો ભાવનગરના પાલીતાણા, સિહોર સહિતના તાલુકામાં ધોધમાર વરસાદ પડ્યો. પંથકના ગામોમાં વીજળીના કડાકા ભડાકા અને જોરદાર પવન સાથે વરસાદ પડતા ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા. પાલીતાણામાં શક્તિનગર વિસ્તારમાં વીજળી પડતા લોકો ડરી ગયા. આ બાજુ ભાવનગરના પાલીતાણામાં પડેલા વરસાદમાં વીરપુર ગામમાં વીજળી પડી. વીરપુર ગામે એક વીજ પોલ પર વીજળી પડતા દ્રશ્યો કેમેરામાં કેદ થયા. ઉત્તર ગુજરાતમાં પણ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી. સાબરકાંઠા બનાસકાંઠામાં મહેરથી ખુશી. સાબરકાંઠાના વિજયનગર અને ખેડબ્રહ્મા તાલુકામાં વહેલી સવારથી વરસાદ પડ્યો. વિજયનગરના બાલેટા, ગાડીવાકડા, કોડિયાવાડા, દઢવાવ, દંતોડ, ચીઠોડ વગેરે ગામમાં સવારથી જ વરસાદી માહોલ જામ્યો હતો. કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડ્યો હતો. આક્રમક વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા. ક્યાંક ઝરમર તો ક્યાંક ધોધમાર વરસાદથી ઠંડક ફેલાઈ ગઈ. લાંબી રાહ જોવડાવ્યા બાદ વરસાદ પડતા ખેડૂતો ખુશ થયા. આ બાજુ બનાસકાંઠા પંથકમાં પણ મેઘરાજાની પધરામણી થઈ. બનાસકાંઠા, ધાનેરા, લાખણીમાં વરસાદથી રોડ પાણી પાણી થઈ ગયા. પ્રથમ વરસાદે સુરત અને રાજકોટ મહાનગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરીની પોલ ખોલી કાઢી છે. ઠેર ઠેર રોડ બેસી જતા વાહનો ફસાઈ ગયા છે. સુરતમાં મેઘરાજાની પધરામણી થતાની સાથે જ રોડ બેસી જવાની ઘટનાઓ સામે આવવા લાગી છે. ત્યારે અડાજણ વિસ્તારમાં એક ટ્રકનું ટાયર રસ્તામાં 3 ફૂટ સુધી ઘૂસી ગયું હતું, જેના કારણે ટ્રક નમી ગયો હતો. ટ્રક ચાલક ટ્રકને રિવર્સ કરી રહ્યો હતો, જેમાં ટ્રકનું ટાયર રસ્તામાં 3 ફૂટ સુધી ઘૂસી ગયું હતું. એકાએક જ બનેલી આ ઘટનાને લઈને ટ્રક ડ્રાઈવરનો જીવ તાળવે ચોંટી ગયો હતો. ટ્રકનું પાછળનું ટાયર જમીનમાં ઘૂસી જવાના કારણે આખો ટ્રક એક સાઈડ નમી ગયો હતો. ટ્રકનું ટાયર 3 ફૂટ રોડની અંદર ઘૂસી ગયું હતું. સુરતમાં કામગીરી દરમિયાન રોડ બેસી ગયો. લંબે હનુમાન રોડ વિસ્તારમાં મેટ્રો ટ્રેનની ચાલતી કામગીરી દરમિયાન રોડ બેસી જવાની ઘટના બની. ભીખાનીવાડી પાસે અચાનક રોડ બેસી જતા સ્થાનિકોમાં ભયનો માહોલ છે. આ બાજુ રાજકોટમાં મેઘરાજાના આક્રમક મિજાજના કારણે તંત્રની પ્રી મોન્સૂન કામગીરી ખાડામાં બેસી ગઈ. 1 ઇંચ વરસાદમાં ઠેર ઠેર રસ્તાઓમાં વાહનો ફસાઈ ગયા હતા. અલગ અલગ 3 વિસ્તારોમાં બાળકોને તેડવા જતી સ્કૂલ બસ કાદવમાં ફસાઈ હોવાના દ્રશ્યો સામે આવ્યા, જેને મહા મહેનતે બહાર કાઢવામાં આવી હતી. તો મોટા મહુવા રૂચિ રેસીડેન્સી પાસે રોડ બેસી જતા અનેક વાહનો બેસી ગયા હતા. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કારનું ટાયર માટીમાં ફસાઈ ગયું, તો સ્કૂલ બસ વાળા પણ મુશ્કેલીમાં મુકાયા. આ ટ્રેક્ટરની તો હાલત જ ખરાબ થઈ ગઈ. છોટાઉદેપુરમાં 2-2 ફૂટ કાદવમાં વાહનો ફસાયા. 20 ગામના લોકો પરેશાન.
તંત્રના પાપે છોટાઉદેપુરના 20 ગામના લોકો પરેશાન થઈ ગયા છે. ભારે વરસાદ પડતા રોડ પર માટી ધસી આવી હતી, જેથી માત્ર 1.5 કિલોમીટરનો રોડ પસાર કરવામાં વાહન ચાલકોને ધોળા દિવસે તારા દેખાઈ ગયા. છોટાઉદેપુરના નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારમાં ધારાધાર વરસાદ પડતા જ લોકોને હાલાકી શરૂ થઈ. વરસાદને પગલે ડુંગર પરની માટી રસ્તા પર ધસી આવતા ડુંગર વિસ્તારમાં રહેતા નાગરિકોએ હેરાન થવાનો વારો આવ્યો. આ માટી રસ્તા પર આવવાને પગલે કડુલી મહુડીથી ધારસિમેલ જવાના રસ્તા પર 1-2 ફૂટ ઊંચા માટીના થર જામેલા જોવા મળ્યા, જેને પગલે આસપાસના 20 ગામના લોકોને અવરજવર કરવામાં મુશ્કેલી પડી. પરિસ્થિતિ એવી સર્જાઈ કે બાઇક ચાલકો જીવના જોખમે આ માટીમાંથી પસાર થઈ રહ્યા છે, તો બીજી તરફ મોટા વાહનો માટીમાં ફસાઈ ગયા હોય તેવા દ્રશ્યો પણ કેમેરામાં કેદ થયા. એક બાઇક ચાલકે તો હોશે હોશે આ માટીમાં બાઇક નાખી દીધું, પરંતુ સામે છેડે કાઢવામાં ફીણ આવી ગયા. ત્યારે હવે સવાલ એ થાય કે ઇમરજન્સી સેવાની જરૂર પડે તો કઈ રીતે ગામમાં જઈ શકાય. આ બાબતે તાત્કાલિક અસરથી પગલાં લેવાય તેવી લોક માંગ ઉઠી છે. છોટાઉદેપુરમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરતા અનેક ગામના રોડ ધોવાયા, પુલ ધરાશાયી, અનેક ગામ સંપર્ક વિહોણા. જુઓ, છોટાઉદેપુરના બોડેલી પંથકમાં વરસાદે કેવી તારાજી વેરી છે. અહીં ધોધમાર વરસાદ પડતા અનેક ગામોની નદીઓ ગાંડીતુર બની ગઈ છે. નદીને ધસમસતા પ્રવાહમાં ગામના રોડ અને પુલ પણ ધોવાઈ ગયા. બોડેલી પંથકના 25થી વધુ ગામ સંપર્ક વિહોણા બન્યા. મલાઈદાર પૈસા કમાવા માટે કોન્ટ્રાક્ટર અને અધિકારીની મિલીભગતને લઈને લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો. સંખેડા તાલુકાના કરાલી ગામ પાસે બની રહેલ બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું નથી અને સ્થાનિકોને પુલ પર તિરાડો જોવાતા આક્રોશ વ્યક્ત કર્યો હતો. બ્રિજના પિલરોમાં તિરાડો જોવા મળી રહી છે. સ્ટીલ વાપરવું જોઈએ એ પણ પૂરતા પ્રમાણમાં વપરાયેલ નથી. પહેલા જ વરસાદમાં બ્રિજની બાજુમાં બનાવેલ અપ્રોચ પણ ધોવાયો. લોકો અવરજવર કરી શકે તે માટે બનાવવામાં આવેલ ડાયવર્ઝન પણ ધોવાયો. મુખ્ય મથક સંખેડા 6 કિલોમીટર પર આવેલું છે. ત્યાં જવું હોય તો હવે 30 કિલોમીટરનો ચકરાવો લગાવવો પડશે. આરોગ્ય સેવા મેળવવા માટે પણ 108 જેવી એમ્બ્યુલન્સ પણ આવી શકે તેમ નથી. સામે કિનારે આવેલા શાળાઓ પર જવું બાળકો માટે મુશ્કેલ બન્યું, તો કેટલાક બાઇક ચાલકો મોટા ચકરાવો ના લગાવવો પડે તે માટે એપ્રોચ પરથી બાઇકને ઉચકીને પસાર કરાવી રહ્યા છે, તો કેટલાક લોકો પાણીના પ્રવાહમાંથી પણ પસાર થવા મજબૂર છે. ગુજરાતમાં 72 કલાક વરસાદનું રેડ એલર્ટ, હવે ઉત્તર ગુજરાતનો વારો આવશે. 15થી વધુ જિલ્લાના લોકો સાવધાન. ગુજરાતમાં 72 કલાક વરસાદનું રેડ એલર્ટ. ગણતરીની કલાકમાં 8 ઇંચથી વધુ વરસાદ ખાબકી શકે. ગુજરાતમાં હવે ચોમાસું જામ્યું છે. દક્ષિણ ગુજરાત બાદ હવે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ મેઘરાજા મહેરબાન થયા છે. ત્યારે મોસમના બદલાયેલા મિજાજ અંગે નવી આગાહી આવી છે. આગામી 7 દિવસ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ઓરેન્જ અને યલો એલર્ટની આગાહી છે. હવામાન વિભાગના કહેવા પ્રમાણે આગામી 72 કલાક ગુજરાતના 15થી વધુ જિલ્લામાં ભારેથી ભારે વરસાદ પડી શકે છે. માત્ર 2-3 કલાકમાં 8-10 ઇંચ સુધી તોફાની વરસાદ ખાબકી શકે છે. હવામાન વિભાગે રાજ્યમાં સિઝનમાં પહેલીવાર વરસાદનું રેડ એલર્ટ આપ્યું છે. 3 જિલ્લામાં અત્યંત ભારે વરસાદની સંભાવના છે. 1 જ દિવસમાં ખાબકી શકે છે 8 ઇંચથી વધુ વરસાદ. દક્ષિણ ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે, જેને કારણે જામનગર, દ્વારકા, વલસાડમાં 8 ઇંચથી વધુ વરસાદ પડી શકે છે. જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથમાં ભારે મેઘખાંગા થશે. સુરત, ડાંગ, નવસારી, તાપી, અરવલ્લી, મહીસાગર, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચમાં પણ ભારે વરસાદની આગાહી છે. 25 જૂને 8 જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે. તો બનાસકાંઠામાં 25 જૂને પડી શકે છે અતિ ભારે વરસાદ. 26 જૂને 6 જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે. સિસ્ટમ સક્રિય થતા માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે. ડે ટુ કે લિયે વેરી હેવી બનાસકાંઠા કે લિયે દિયા ગયા હૈ ઓર જો હેવી રેનફોલ કી વાર્નિંગ હૈ વો હૈ સાબરકાંઠા, છોટા ઉદયપુર, નર્મદા, ડાંગ, નવસારી, વલસાડ, તાપી ઓર દમણ દાદરા નગર હવેલી કે લિયે હેવી રેનફોલ કી વાર્નિંગ હૈ. એક વરસાદમાં ડાંગ અને જૂનાગઢમાં પ્રકૃતિ સૂળે કળાએ ખીલી, જુઓ હાલાદક દ્રશ્યો. ડાંગ પંથકમાં ભારે વરસાદના પગલે પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે. જાણે અહીંની પ્રકૃતિએ સોળ શણગાર કર્યા હોય તે રીતે ખીલી ઉઠી. ડાંગ જિલ્લામાં આજે પણ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું. વાદળછાયા વાતાવરણને લઈ વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ. આહવા સનસેટ પોઈન્ટ પર અદભુત નજારો જોવા મળ્યો. વાદળોની વચ્ચે ઘેરાયેલ પર્વતોનો અદભુત નજારો જોવા મળ્યો. વાદળો જાણે નીચે ફરવા આવ્યા હોય તેવું લાગે છે. સ્વર્ગ સમાન નયનરમ્ય આ દ્રશ્યો છે વલસાડ પંથકના. અહીં ધોધમાર વરસાદના પગલે ડુંગરોએ લીલી ચાદર ઓઢી લીધી. ધોધ જીવંત બની ગયા, નદી ઝરણા વહેવા લાગ્યા. વલસાડ જિલ્લો હરિયાળો બન્યો છે. ધરમપુર નજીક આવેલી વિલ્સન હિલ પર્યટકોને આકર્ષી રહી છે. વિલ્સન હિલ અને શંકર ધોધના મનમોહક આકાશી દ્રશ્યો સામે આવ્યા. ચોમેર લીલોતરી વચ્ચે વરસતા વરસાદનો માહોલ માણવા મોટી સંખ્યામાં લોકો અહીં પહોંચી રહ્યા છે. ત્યારે આ વખતે પ્રવાસન સ્થળ પર સીન સપાટા કે દારૂ પીને રોમિયોગીરી કરતા લોકોની ખેર નથી. પહાડી વિસ્તારમાં પર્યટકોની સુરક્ષા માટે જિલ્લા પોલીસે એક્શન પ્લાન બનાવ્યો છે. જે રીતે 31st પર જિલ્લામાં ઠેર ઠેર ચેકપોસ્ટ ઊભી કરવામાં આવે છે,
એવી જ રીતે ધરમપુરના પહાડી વિસ્તારમાં અનેક પોઈન્ટ પર પોલીસ ચેકપોઈન્ટ ઉભી કરાશે. અહીં મોટી સંખ્યામાં પર્યટકો આવતા હોવાથી કેટલીક વખત બબાલ પણ થતી હોય છે. પહાડી વિસ્તારના ઢોળાવવાળા રસ્તા ઉપર બાઇકર્સ ગેંગ બેફામ વાહનો ચલાવતા હોય છે ત્યારે દારૂ પીને આતંક મચાવનાર લોકોને પકડીને પોલીસ પાઠ ભણાવશે. મહત્વના પોઈન્ટ પર પોલીસ સીસીટીવી મૂકશે જેનું સતત મોનિટરિંગ કરાશે. આ બાજુ જૂનાગઢનો ગિરનાર પણ વાદળોની વચ્ચે ઢંકાયો. ગિરનાર પર્વત પર વરસાદી માહોલ જોવા મળતા અદભુત દ્રશ્યો જોવા મળ્યા. ગિરનાર પર્વતના આહલાદક દ્રશ્યો સામે આવ્યા. વાદળોથી ગિરનાર પર્વત ઢંકાયો હોય તેવા દ્રશ્યો દેખાયા. ચોમાસા દરમિયાન ગિરનારનો અદભુત નજારો જોઈ લોકો પણ ખુશ થયા. તો આ બાજુ સુરત શહેરની વાત કરીએ તો મેઘરાજા સંતા કુકડી રમી રહ્યા છે. મેઘરાજાની પાંખી હાજરી વચ્ચે વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું. સુરતમાં વિઝિબિલિટી ઓછી થઈ. સૂર્યપુત્રી તાપી નદીના તટે જોવા મળ્યો નયનરમ્ય નજારો. ભાવનગર મહાનગરપાલિકાએ કર્યું બુદ્ધિનું પ્રદર્શન. ચાલુ વરસાદે રોડ બનાવ્યો. ભાવનગર મહાનગરપાલિકાએ બુદ્ધિનું પ્રદર્શન કર્યું. જુઓ તંત્રની કેવી છે ગોરબેદરકારી. આખો ઉનાળો ગયો પણ મનપાએ કોઈ અધિકારી કે કર્મચારીને અલંગ ત્રોપજનો રોડ બનાવવાનું ના સૂચ્યું. હવે જ્યારે વરસાદી માહોલ સર્જાયો છે, શહેરમાં વરસાદ વરસી રહ્યો છે, ત્યારે અચાનક તંત્રને રોડ બનાવવાનું યાદ આવી ગયું. આ દ્રશ્યો કદાચ કોઈએ પહેલી વાર જોયા હશે કે ચાલુ વરસાદમાં રોડ બનાવવાની કામગીરી ચાલતી હોય. એવું કહેવાય છે કે પાણી અને ડામરને જરા પણ બનતું નથી. હવે વરસાદમાં રોડ બને તો કેવો બનશે તે સમજી શકાય છે. એક ભારે વરસાદ આવશે એટલે રોડ જેવો હતો એવો જ થઈ જશે. તંત્રના ચોપડે શું દેખાશે કે અલંગ ત્રાપજનો રોડ હમણાં જ બનાવ્યો છે. મનપાના તંત્રએ કરેલા બુદ્ધિના પ્રદર્શનને લોકો પણ ટકોર કરી રહ્યા છે. અન્ય સમાચાર પર નજર કરીએ. સુરત રેલવે સ્ટેશન પર નશાનો કારોબાર. 25 લાખના ડ્રગ્સ સાથે યુવક યુવતી ઝડપાયા છે. મુંબઈથી સ્કૂલ બેગમાં લાવ્યા હતા ડ્રગ્સ. યુવક યુવતી સુરતમાં ડ્રગ્સ સપ્લાય કરવાના હતા. ડ્રગ્સની સપ્લાય કરે તે પહેલા જ પોલીસે બંને યુવક યુવતીને પકડી પાડ્યા છે. પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી છે. રૂપિયા 25 લાખ કિંમતનું 250 ગ્રામ MD ડ્રગ્સ જપ્ત કર્યો છે. પોલીસે આરોપીઓ ડ્રગ્સ કોની પાસેથી લાવ્યા હતા, કોને સપ્લાય કરવાના હતા તે દિશામાં તપાસ હાથ ધરી ચૂકી છે. સુરતમાં નો પાર્કિંગ ઝોનમાં પાર્ક કરાયેલું બાઇક ઉઠાવતા જ મહિલાએ મચાવ્યો હોબાળો. ટ્રાફિક ક્રેન ઉપર ચડી ગઈ. ચલાવવામાં આવી રહી છે ત્યારે ટ્રાફિક પોલીસે નો પાર્કિંગ ઝોનમાં પાર્ક કરેલું બાઇક ઉઠાવી લેતા મહિલાએ હોબાળો મચાવ્યો. રોડ પર જ હંગામો મચાવી ટ્રાફિક ક્રેનની ઉપર ચડી ગઈ હતી. સુરતના ડિંડોલી વિસ્તારમાં નો પાર્કિંગ ઝોનમાં એક મહિલાએ પોતાનું વાહન પાર્ક કર્યું ત્યારે નો પાર્કિંગ ઝોનમાં પાર્ક કરેલા વાહનો ઉઠાવતી ટ્રાફિકની ટીમ ફરતા ફરતા ડિંડોલી વિસ્તારમાં પહોંચી. મહિલાનું નો પાર્કિંગ ઝોનમાં પડેલું બાઇક ઉઠાવતા જ મહિલા ઉકળી ગઈ. બાઇક ટ્રાફિક ક્રેન દ્વારા ઉચકી લેવામાં આવતા મામલો બિચક્યો હતો અને એક મહિલા ટ્રાફિક પોલીસની ક્રેનના બોનેટ પર ચડી ગઈ જ્યારે ભારે હંગામો કર્યો. રોડ પર ટ્રાફિક જામ થઈ ગયો ત્યારે ટ્રાફિક ક્રેન ઉપર ચડેલી મહિલાને જોઈ લોકોનું ટોળું એકત્રિત થઈ ગયું. બાદમાં સમગ્ર મામલો ડિંડોલી પોલીસ સ્ટેશને પહોંચ્યો. મહિલાનો આક્ષેપ હતો કે ખોટી રીતે તેની બાઇક ટો કરીને ક્રેનમાં ચડાવી દેવામાં આવી. પોલીસે પણ અપશબ્દો કયા હોવાનો મહિલાએ આક્ષેપ કર્યો. GCS પોર્ટલના રકાસથી રાજ્યભરની યુનિવર્સિટીમાં હલ્લા બોલ. ABVPના કાર્યકરો અને પોલીસ વચ્ચે ચકમક. વિદ્યાર્થીઓ સાથેનું હલ્લા બોલ, પોલીસ સાથે ચકમક, ઘર્ષણના આ દ્રશ્યો છે વડોદરાના. રાજ્યભરની સરકારી યુનિવર્સિટીમાં GCS પોર્ટલ દ્વારા એડમિશન પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, પરંતુ GCAS પોર્ટલ પર અનિયમિતતાને લઈ ABVPના કાર્યકરોએ રાજ્યભરની યુનિવર્સિટીમાં વિરોધ પ્રદર્શન કર્યું, જેમાં રાજકોટ, અમદાવાદ, વડોદરાની યુનિવર્સિટીને તાળાબંધી કરીને શિક્ષણ મંત્રી હાય હાયના નારા લગાવ્યા. આ વિરોધ વચ્ચે ABVPના કાર્યકરો અને પોલીસે વચ્ચે ઘર્ષણ પણ થયું, જેમાં એક કાર્યકરને ઈજા પહોંચી હતી તો એક કાર્યકર બેભાન થઈને ઢળી પડતા 108 મારફત સારવાર અર્થે ખસેડવામાં આવ્યા. વડોદરામાં પણ ABVP વિદ્યાર્થી સંગઠને ઉગ્ર વિરોધ કર્યો. મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ MS યુનિવર્સિટી હેડ ઓફિસ પહોંચ્યા. ઓફિસ બહાર હાય હાયના નારા લગાવ્યા. હેડ ઓફિસનો ઘેરાવ કરવા માટે યુનિવર્સિટીની અંદર પ્રવેશવા પ્રયત્ન કર્યા. તે પહેલા જ પોલીસે વિદ્યાર્થીઓને ઘેરી લેતા પોલીસ અને વિદ્યાર્થીઓ વચ્ચે ઘર્ષણ થયું. પોલીસ અને ABVP વિદ્યાર્થીઓ વચ્ચે ખેંચતાણની રકઝક થઈ હતી. અનેક ABVP વિદ્યાર્થીઓની અટકાયત કરાઈ. પોલીસ સાથે ઘર્ષણમાં એક વિદ્યાર્થીને માથામાં ઈજા પહોંચી અને બેભાન થઈ ગયો. અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી બહાર પણ ABVPના કાર્યકરો મોટી સંખ્યામાં એકત્રિત થયા. નારેબાજી સાથે કાર્યકરો યુનિવર્સિટીમાં પહોંચ્યા અને યુનિવર્સિટી ટાવર પાસે GCAS પોર્ટલ અંગે નાટક રજૂ કર્યું. શિક્ષણ મંત્રી હાય હાયના નારા લગાવ્યા. આવા જ દ્રશ્યો પાટણથી પણ સામે આવ્યા. પાટણમાં ABVP HNGU યુનિવર્સિટીમાં સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું. ABVP HNGU કુલપતિને આવેદન આપી યોગ્ય નિકાલ લાવવા રજૂઆત કરી હતી.
આ તરફ સુરતમાં એબીપી દ્વારા યુનિવર્સિટીમાં તાળાબંધી કરાઈ. કાર્યકરો યુનિવર્સિટીમાં એક કલાક માટે તાળાબંધી કરી રસ્તા પર હવન કરીને વિરોધ નોંધાવ્યો. રસ્તા રોકો આંદોલન પણ કરવામાં આવ્યું. રસ્તાઓ બંધ કરીને ચક્કાજામ કરાયો.